હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ હોટલ સ્ટાઇલમાં એક સાથે બે રેસીપી બનાવવાની છે. એકદમ ચટાકેદાર, ક્રીમી અને સ્વાદ સુગંધથી ભરપૂર એવું છોલે પનીરનું શાક અને હોટલ જેવા જ ગ્રીન વેજ પુલાવ. આ છોલે પનીરનું શાક અને પુલાવ બાદ એકદમ જલ્દીથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. આ રેસીપી 30 માણસો માટે પૂરતી છે. જ્યારે તમારા ઘરે 30 માણસો હોય ત્યારે તમે આ વિડીયો જોઈને તમારા ઘરે આ રેસીપી બનાવી શકો છો. આ ગ્રીન વેજ પુલાવ અને છોલે પનીરનું શાક તમે જ્યારે તમારા ઘરે મહેમાન આવે ત્યારે તમે એને ખવડાવશો તો મહેમાન પણ તમને યાદ કરશે. આ ગ્રીન વેજ પુલાવ અને છોલે પનીર મસાલાનું શાક એકદમ હોટલ જેવા જ ટેસ્ટમાં બને છે. તો દોસ્તો, તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે. તો ચાલો આપણે છોલે પનીરનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે એક વાસણમાં 1 લિટર સિંગ તેલ ગરમ કરવા મૂકીશું. તો હવે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે આપણે જોઈ લઈએ. આ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 2 ચમચી આખું જીરું નાખીશું અને તમાલપત્ર, લાલ સૂકા મરચાં, મીઠો લીમડો, તજ, લવિંગ અને બાદિયાથી વઘાર કરીશું. પછી 300 ગ્રામ કાંદાની ગ્રેવી એડ કરીશું. હવે આપણે આને મિક્સ કરી લઈએ. પછી 100 ગ્રામ કટિંગ કરેલું લીલું લસણ એડ કરીશું. તો હવે આને બરાબર મિક્સ કરીને 3 મિનિટ કૂક થવા દઈશું. 3 મિનિટ થઈ ગઈ છે તો 500 ગ્રામ ટમેટાની ગ્રેવી એડ કરીશું. તેને મિક્સ કરીને 5 મિનિટ કૂક થવા દઈશું. થોડી વાર કૂક થાય ત્યાં સુધી શાકની ગ્રેવી માટે મસાલો તૈયાર કરી લઈશું. 1 વાસણમાં 150 ગ્રામ જે ક્રશ કરેલા તલ છે તે લઈ લઈશું. પછી તેમાં 100 ગ્રામ મગજત્રીના બી જે ક્રશ કરી લીધેલા છે તે એડ કરીશું. પછી 3 ચમચી એવરેસ્ટ કિચન કિંગ મસાલો એડ કરીશું. પછી 3 ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું અને 1 ચમચી હળદર એડ કરીશું. ત્યારબાદ 2 ચમચી વરિયાળી પાવડર એડ કરીશું. 50 ગ્રામ ઝીણું ખમણેલું ટોપરું એડ કરીશું. 2 ચમચી જીરું પાવડર એડ કરીશું. અને 2 ચમચી સૂકા ધાણાનો પાવડર કરી લીધેલો છે તે એડ કરીશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. આને હાથ વડે બરાબર મસળીને મિક્સ કરી લઈશું. તો ગ્રેવી માટે મસાલો તૈયાર છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો. આ શાકમાં કાંદા ટમેટાની ગ્રેવી પણ પાકી ગઈ છે. તો હવે તેમાં આપણે 300 ગ્રામ પનીરના ટુકડા કરી લીધેલા છે તે એડ કરીશું અને શાકની ગ્રેવી માટે તૈયાર કરેલો મસાલો એડ કરીશું અને શાકમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. જો તમારે પનીરના ટુકડા તળીને નાખવા હોય તો તમે તળીને પણ નાખી શકો છો. તો હવે આ બધું બરાબર મિક્સ કરીને શાકને 2 મિનિટ પાકવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે તો બાફેલા છોલે ચણા એડ કરીશું. આ 600 ગ્રામ છોલે ચણા મેં 5 કલાક પહેલા પાણીમાં પલાળીને બાફી લીધા હતા. તો હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે 2 ચમચી કાશ્મીરી મરચું પાવડર એડ કરીશું. હવે એને બરાબર મિક્સ કરીને 3 મિનિટ પાકવા દઈશું. 3 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં 100 ગ્રામ આદુની પેસ્ટ એડ કરીશું અને 50 ગ્રામ લીલી મરચીની પેસ્ટ એડ કરીશું અને આ બધું બરાબર મિક્સ કરીશું. હવે તેમાં આપણે 70 ગ્રામ ગોળ એડ કરીશું.
તમે શાકમાં ગળપણ તમે તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો. બધું બરાબર મિક્સ કરીને 5 મિનિટ કૂક થવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે, તો હવે આપણે તેમાં 250 ગ્રામ અમૂલ ક્રીમ એટલે કે દૂધ મલાઈ અને 50 ગ્રામ લીલું લસણ એડ કરીશું. 2 ચમચી ગરમ મસાલો એડ કરીશું. બધું બરાબર મિક્સ કરીને 1 મિનિટ કૂક થવા દઈશું. 1 મિનિટ પછી આપણે તેમાં થોડું સિંગ તેલ અને લીંબુનો રસ એડ કરીશું. સિંગ તેલનો ટેસ્ટ પસંદ હોય તો નાખવું, નહીં તો તમે સ્કીપ કરી શકો છો. તો હવે શાક તૈયાર છે, તો લીલા ધાણા એડ કરીશું. મને થોડું ટેસ્ટી અને ચટાકેદાર ચડિયાતા મસાલામાં શાક પસંદ છે, તો હું ઉપરથી 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી કિચન કિંગ મસાલો વધુ એડ કરીશ. જો તમે ચાહો તો તમે પણ વધુ મસાલો એડ કરી શકો છો. હવે 2 ચમચી ઉપરથી હિંગ એડ કરીને શાક ગેસ ઉપરથી ઉતારી લઈશું. તો દોસ્તો, વિડીયો જોઈને તમે પણ એકવાર આ શાક ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને ઘરે તમે શાક બનાવો ત્યારે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા ઘરે કેવું શાક બને છે. એકદમ કલરફુલ અને ચટાકેદાર આપણું શાક તૈયાર છે. એવું આપણું છોલે પનીરનું શાક તૈયાર છે, જેને તમે પૂરી, પરોઠા અને રોટલી સાથે ખાઈ શકો છો. તો આ આપણું ટેસ્ટી છોલે પનીરનું શાક તૈયાર છે. તો હવે આપણે ગ્રીન વેજ પુલાવ ભાત બનાવવાનું શરૂ કરીએ. પુલાવ ભાત બનાવવા માટે આપણે 1 તપેલામાં 300 ગ્રામ ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે 2 ચમચી જીરું એડ કરીશું અને તજ, બાદિયા, લવિંગ, તમાલપત્ર અને મીઠા લીમડાનો વઘાર કરીશું. વઘાર થઈ જાય એટલે મોટું કટિંગ કરેલું 300 ગ્રામ ફુલાવર એડ કરીશું અને મોટું કટિંગ કરેલું 150 ગ્રામ ગાજર એડ કરીશું અને મોટા કટિંગમાં 100 ગ્રામ ફણસી એડ કરીશું. 150 ગ્રામ લીલા વટાણા એડ કરીશું. 150 ગ્રામ કટિંગ કરેલા બટાટા એડ કરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં 50 ગ્રામ તેલ એડ કરીશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરીને બધું બરાબર મિક્સ કરીને 4 મિનિટ કૂક થવા દઈશું. ચાર મિનિટ થઈ ગઈ છે, તો 100 ગ્રામ લીલું લસણ એડ કરીશું અને 150 ગ્રામ લાંબી પટ્ટીમાં કટિંગ કરેલા કેપ્સિકમ મરચા એડ કરીશું અને 100 ગ્રામ લાંબી પટ્ટીમાં કટિંગ કરેલું પાલક એડ કરીશું. આને બરાબર મિક્સ કરીને 1 મિનિટ કૂક થવા દઈશું. હવે તેમાં 50 ગ્રામ આદુની પેસ્ટ એડ કરીશું. હવે 50 ગ્રામ ગ્રીન મરચીની પેસ્ટ એડ કરીશું. થોડું પાણી એડ કરી 2 મિનિટ કૂક થવા દઈશું. 2 મિનિટ પછી 100 ગ્રામ ખાંડ એડ કરીશું. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. હવે 50 ગ્રામ કિસમિસ એડ કરીશું. હવે આ શાકભાજી અડધું કૂક થઈ ગયું છે, તો હવે આપણે તેમાં 50 ગ્રામ અમૂલ બટર એડ કરીશું અને ગ્રીન કલર માટે 150 ગ્રામ પાલકની ગ્રેવી એડ કરીશું. એને બરાબર મિક્સ કરી 2 મિનિટ કૂક થવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે, તો 2 ચમચી ગરમ મસાલો અને 2 ચમચી હિંગ એડ કરીને બધું બરાબર મિક્સ કરી લઈશું.
હવે ઉપરથી 200 ગ્રામ કાજુના ફાડા એડ કરીશું. 50 ગ્રામ લીલું લસણ એડ કરીશું. 150 ગ્રામ લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે લીંબુનો રસ એડ કરીશું. આ બધું બરાબર મિક્સ કરી પુલાવ ભાત માટે મસાલો તૈયાર છે. તો આ મેં 4 કલાક પહેલાં બાફીને 700 ગ્રામ લાંબા બાસમતી ભાત બાફીને સુકાવવા મૂકેલા હતા તેમાં આ ભાત માટે બનાવેલો મસાલો તૈયાર કરેલો છે તે નાખીશું. પુલાવ ભાત માટે ભાત બાફીને કોરા અને છૂટા છૂટા કરવા જરૂરી છે. આ મસાલો એડ થઈ ગયો છે તો બધું બરાબર મિક્સ કરીશું. આ પુલાવ ભાત 30 માણસો માટે છે. હવે થોડા કાજુ અને લીલા ધાણાથી આ પુલાવ ભાતને ગાર્નિશ કરીશું. આ શાક અને વેજ પુલાવ ભાતની 10 માણસો માટે સામગ્રી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ હોટલ જેવા ગ્રીન વેજ પુલાવ અને છોલે પનીરનું શાક તૈયાર છે. તો દોસ્તો આ પુલાવ ભાત અને છોલે ચણાનું શાક ખૂબ જ ટેસ્ટી બન્યું છે. તમે પણ તમારા ઘરે એકવાર જરૂરથી બનાવજો અને તમે તમારા ઘરે બનાવો ત્યારે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા ઘરે આ ગ્રીન વેજ પુલાવ અને છોલે ચણાનું શાક કેવું બન્યું છે. તો હવે આપણે આ ગ્રીન વેજ પુલાવ અને છોલે ચણાના શાકને ટેસ્ટ કરી લઈએ. તો આવા હોટલ જેવા ટેસ્ટમાં અને નવી નવી રેસિપીના વિડીયો હું તમારી સાથે શેર કરતો રહીશ. તો તમે મારા વિડીયા જોતા રહેજો. જો તમારે વધુ પુલાવ ભાત બનાવવા હોય તો મેં મારી ચેનલ પર 80 જણાના પુલાવ ભાત માટેનો વિડીયો મૂકેલો છે તો તમે જોઈ શકો છો. તો આવી નવી નવી રેસિપીને જોવા માટે અને શીખવા માટે જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન પર પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો ફરીથી મળીશું નવી રેસિપીમાં. જસ્ટ ધી બાય બાય ફ્રેન્ડ્સ.